વલસાડ જિલ્લાના અછવણી ખાતે આવેલ પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર અભિષેક કરવા માટે કાશીથી ગંગાજળ લઈને નીકળેલા કાવડધારી ભક્તો વાંદરવેલા ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ તબક્કે કથાકાર પ્રફુલ્લ શુક્લાએ ભક્તોને આશીર્વચન આપ્યા હતા. કાશીથી બે મહિના પહેલા ગંગાજળ લઈને નીકળેલા કાવડ ભક્તો 1500 કિલોમીટર જેટલું અંતર કાપીને વાંદરવેલા આવી પહોંચ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધર્મચારી પ્રભુદાદા દ્વારા 400 જેટલી વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે ની બોલતા હોય એમાં બેસી જાય. બીજાના આપણા ઓછા છે કે બીજાના આપણે ઉમેરો કરીએ. સૌ કહીએ કોણક નહીં બોલે જાણે આપણી વાતો બધા બોલી. શિવ શિવ શંકર હર હર મહાદેવ. શિવ શિવ શંકર હર હર મહાદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ. ભગવાન પ્રકટેશ્વરની કૃપાથી તાલુકાના વાંદરવેલા ગામે આજે 1600 કિલોમીટરની પદયાત્રા કરીને ગંગાથી વારાણસીથી ગંગાજળ લઈને આવેલા કાવડ યાત્રીઓ જે મહાશિવરાત્રિના દિવસે આછવણી કંટેશ્વર ધામની અંદર રુદ્રાભિષેક કરશે. ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદાની પ્રેરણાથી અને રમાવાની પ્રેરણાથી આ સમગ્ર કાર્યક્રમ આજે અહીંયા સંપન્ન થાય છે. આ પ્રસંગે ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદા તરફથી ગામની 400 વિધવા બહેનોને ધાબળા વિતરણ થાય છે. એટલું જ નહીં પણ સમગ્ર અમારા આ વનવાસી વિસ્તારના ઇતિહાસમાં પહેલો પ્રસંગ છે કે આટલી પદયાત્રા કરીને આટલી લાંબી મુસાફરી કરીને ગંગાજળ કાવડમાં લાવીને ધર્મેશ્વર દાદાને અર્પણ થાય છે. અભિષેક કરીશું. આ રીતે અમારે ગામ હર વર્ષે કાર્યક્રમ થયેલો છે. તે કારણે નાસિકથી પંચકટથી પણ એટલા ભક્ત લોકો કાવડ નિત્ય લઈને આવી રહ્યા છે. એ પણ એ દિવસે આવીને પૂજા કરશે. અને એ નિમિત્તે અમે દર વર્ષે એવું કરીએ છીએ કે આ પર્વની અંદર ભગવાન શિવનો અભિષેકની સાથે માનવ જન સેવાનો પણ અમે કાર્યક્રમ કરીએ છીએ. અને તે પ્રમાણે આજે વાંદરેલા માતાના ગામે અમે 375 જેટલી બહેનો અમે નોંધણી કરાવી છે કે જેને આપણે વિધવા બહેનો છે એમને ધાબળા આપવાના છે. આ રીતે અમે ધાર્મિક ઉત્સવ સમાજને લગતો પણ કરીએ છીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.